વિગતવાર સમાચાર પર નજર કરીએ તો લોકસભા ચૂંટણી 2019 આગામી 23 એપ્રિલના રોજ યોજનાર છે, જેના અંતર્ગત 12 જામનગર સાંસદીય મત વિસ્તાર તથા 77 જામનગર ગ્રામ્ય વિધાનસભા અન્વય કલેક્ટર કચેરીના સભાખંડમાં જનરલ તથા પોલીસ ઓબ્ઝર્વરના અધ્યક્ષ સ્થાને જિલ્લા પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રો સાથે એક વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૂંટણીના અનુસંધાને જામનગર કલેક્ટર કચેરીના સભાખંડમાં જનરલ તથા પોલીસ ઓબ્ઝર્વરના અધ્યક્ષ સ્થાને જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રો સાથે એક વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાર્તાલાપ દરમિયાન જામનગર જિલ્લાની ચૂંટણી અનુસંધાને થયેલ તૈયારીઓની વિશેષ ઝીણવટ માહિતી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી રવિશંકર દ્વારા મીડિયાને આપવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી રવિશંકરે વધુમાં જણાવ્યું હતું કે આગામી ચૂંટણીમાં મહિલાઓને પ્રિસાઇન્ડિંગ અને ફર્સ્ટ પોલિંગની કામગીરીમાંથી મુક્તિ અપાશે. તદઉપરાંત 5 મતદાન મથક સંપૂર્ણ મહિલા સંચાલિત પણ બનાવવામાં આવશે, જેમને સખી બુથનું નામ આપવામાં આવેલ છે, તથા એક મતદાન મથક સંપૂર્ણ દિવ્યાંગ સંચાલિત હશે. જિલ્લામાં 15 ફ્લાઇંગ સ્કોડ ટીમો અને વિડીયો સર્વેલન્સ ટીમો તૈનાત કરાશે. સાથે જ ખર્ચના નિરીક્ષણ માટે વિડીયો વ્યુવિંગ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમો કાર્યરત છે. તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી રવિશંકરે વહીવટીતંત્ર સજ્જ હોવાનું જણાવેલ હતું. આ પ્રેસ વાર્તાલાપમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી શરદ સિંગલે માહિતી આપતા જણાવ્યું હતું કે વિવિધ કલમો અંતર્ગત આ સુધીમાં 4000 લોકો સામે અટકાયતી પગલાં લેવામાં આવેલ છે. 985 લોકો પાસે બોન્ડ સહી કરવામાં આવેલ છે. 50થી વધુ ગુનેગારો પર પાસા હેઠળ તડીપારની કાર્યવાહી કરવામાં આવેલ છે. 1,393 હથિયારો જમા થયેલ છે અને કુલ 22 લાખનો દારૂ જપ્ત કરવામાં આવેલ છે. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જામનગર શ્રી રવિશંકર, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દેવભૂમિ દ્વારકા શ્રી મનીષકુમાર મીના, જામનગર અને દેવભૂમિ દ્વારકાના જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી શરદ સિંગલ અને રોહન આનંદ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓ મીતાબેન જોશી, મીડિયા મોનિટરિંગના નોડલ અધિકારી અને નાયબ માહિતી નિયામક શ્રી શરદ બુંબડિયા તથા જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. મિત્રો, આપ સૌને ખબર છે કે 23મી તારીખ જામનગર જિલ્લામાં ગુજરાત રાજ્યની સાથે સાથે અમે ચૂંટણી કરવાના છીએ. એ માટે અમારી સંપૂર્ણ રીતે તૈયારી થઈ ગઈ છે. ચૂંટણી પંચ ભારત સરકારમાંથી પણ પોલીસ ઓબ્ઝર્વર, જનરલ ઓબ્ઝર્વર અને એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર, આ બધા ઓબ્ઝર્વરો હાલ જામનગર જિલ્લાની મુલાકાતે લીધી છે અને લઈ રહ્યા છે. સાથે સાથે એ લોકો પણ અત્યારે ફિલ્ડમાં વિઝિટ કરવા માટે શરૂ કરી દીધું છે. તમને ખ્યાલ હશે કે હવે 34 જેટલા કેન્ડિડેટ જે છે અત્યારે ઇલેક્શનમાં પોતાનું ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે અને એ પ્રમાણે અમે અમારી પણ તૈયારી કરી દીધી છે. આજે એક ડિટેલ્ડ મિટિંગ માન્ય ઓબ્ઝર્વર શ્રી સાથે પણ હતા, જેમાં અમે લૉ એન્ડ ઓર્ડરથી માંડીને સ્ટાફ કેટલા છે અને મશીન્સ કેટલા છે એ બધી બાબતોની અમે ચકાસણી પણ એમને દ્વારા કરવામાં આવી, પ્રિલિમિનરી, અને સાથે સાથે અમે પણ એમને મતદાન મથકો કેટલા છે, કેવા છે, ક્રિટિકલ કેટલા, વલનરેબલ કેટલા, આ બંને જિલ્લાની માહિતી અમે આજે શેર કરી છે. આજે આખી જામનગર કોન્સ્ટિટ્યુએન્સી, પાર્લિમેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સી, જેમાં 2 સંપૂર્ણ રીતે જિલ્લો આવી જાય છે, જામનગર અને દેવભૂમિ દ્વારકા, એમાંથી પણ કલેક્ટર સાહેબ અને એસપી સાહેબ આજે પધાર્યા છે અને એમની પણ આખી ટીમ, બધા એઆરઓની ટીમ પણ આજે ઉપલબ્ધ હતા અહીંયા અને બધા સાથે અમે સંપૂર્ણ રીતે અમે ચકાસણી અને તૈયારીની અમે એક રિવ્યુ પણ કરી છે. કેમેરામેન કેતન રાવલ સાથે જગદીશ ખેતિયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, જામનગર.